નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં પાઠ 3 ચુમ્મો ભીસ્તી. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું. પ્રશ્ન 1. તમે સાંભળેલી કે વાંચેલી હોય એવી એક પશુપ્રેમ કે પંખી પ્રેમની વાર્તાનું વર્ણન કરો. તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. અહીંયા મને યાદ આવતી એક ડોસીમાની વાર્તા છે, ડોસીમા અને સાપ. તો વાર્તાનું શીર્ષક છે ડોસીમા અને સાપ. તેની વાર્તા મેં અહીંયા લખી છે. તમને બીજી કોઈ વાર્તા સારી લાગે તો તમે બીજી પણ વાર્તા લખી શકો છો. તો ચાલો વાર્તા શરૂ કરીશું. એક ડોસીમા હતા, તે પોતાના ગામમાં રહેતા હતા. ડોસીમા એક નાનકડા ગામમાં પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. ડોસીમા એટલા ભોળા કે ગામના લોકો પણ તેમને કહેતા કે માં, તમે બધા ઉપર જેવા ભોળા રહો છો તેમ તમારી જેમ બધા ભોળા ન હોય, તેથી સાવધાન રહેજો. ત્યારે શિયાળાની ખૂબ જ ઠંડી ચાલી રહી હતી, એટલે કે શિયાળાની ઋતુ હતી. એક રાતે ઠંડીમાં અચાનક ડોસીમાને એક સાપ ધ્રુજતો જોયો. સાપ ધ્રુજારીથી ઠંડીથી થીજી ગયો હતો. ડોસીમા એ સાપને પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા, ડરીશ નહીં. સાપને પ્રેમથી હાથ ફેરવતા હાથમાં લઈ તેઓ ઘરે લઈ આવ્યા. ઘરમાં તાપમાં સાપના શરીરમાં નવી ચેતના આવી. સાપના શરીરમાં લોહીનું પરિભ્રમણ થયું. અચાનક સાપને વાચા આવી. એ બોલ્યો, માજી તમારો ખૂબ ખૂબ આભાર. માજી કંઈ બોલ્યા નહીં અને બોલ્યા વિના જ એક વાટકીમાં દૂધ આપી અને સાપને પીવા આપી દીધું. આટલી જ જગ્યા હતી એટલે આટલી વાર્તા કરી છે, પણ વાર્તા હજી પૂરી નથી થઈ. વાર્તા આગળ શરૂ છે. સાપ દૂધ પીવે છે અને સાપનું શરીર જે છે તંદુરસ્ત થઈ જાય છે, અને પછી સાપ ફેણ લગાવીને બેસી જાય છે અને ડોસીમાને કહે છે, ડોસી તું નજીક આવો, મારે તને ડંસવું છે. એટલે ડોસીમાને યાદ આવ્યું કે ગામના બધા જ લોકો કહેતા હતા કે તમે તો બહુ ભોળા છો, પણ બધા જ દુનિયામાં ભોળા હોતા નથી, તો અહીંયા તેને સાબિત થઈ જાય છે. એટલે ડોસીમા તો ઉંમરલાયક અને અનુભવી, એને એક યુક્તિ સૂજે છે કે ચાલ હું પણ તેના જેવી થઈ જાઉં. એટલે ડોસીમા પણ પછી આધુનિક થઈ જાય છે અને સાપને કહે છે, બેટા તારે મને ડસવું હોય તો તું ડસી લે, પણ પહેલાં તું ધરાવીને દૂધ પી લે. એટલે સાપને પણ એમ થાય છે કે આ ડોસી તો કેવી મૂર્ખ છે, મને પણ દૂધ પીવડાવે છે. એટલે ડોસી કહે છે કે સાપને કહે છે કે દૂધ પી લે. એટલે સાપ કહે છે, સારું ડોસી હું દૂધ પી આવું. એટલે ડોસી પછી જે છે એ દૂધની વાટકી જે છે એ પાંજરામાં મૂકે છે અને કહે છે કે દૂધ તું પી લે. એટલે સાપ જે છે એ પાંજરામાં જાય છે દૂધ પીવા. જેવો સાપ દૂધ પીતો હોય છે અને ડોસીમાં જે છે એ પાંજરું બંધ કરી દે છે, અને પછી પાંજરું બંધ કરી દે છે અને ડોસીમાં જે છે એ હસતા મોંએ એ પિંજરું લઈ અને જંગલમાં જઈ અને સાપને છોડી આવે છે. તો અહીંયા વાર્તા પૂરી થાય છે. એટલે જેમ ડોસીમાએ યુક્તિ વિચારી એવી આપણે યુક્તિ દર વખતે વિચારી શકીએ નહીં. તો બહુ ભોળા થવું પણ આજના સમયમાં સારું નથી. ભોળા થવું પણ સાવધાન રહીને ભોળા થવું. તો આવી તમને પણ કોઈ બીજી વાર્તા યાદ હોય તો તમે અહીંયા લખી શકો છો. પ્રશ્ન 2. વિચારીને લખો. 1. તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરશો? જવાબ. હું ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જોઉં તો હું તરત જ તેની પ્રાથમિક સારવાર કરું, એટલે કે લોહી નીકળતું હોય તો સાફ કરું, પાણી નાખું, તેને પાણી આપું, મલમપટ્ટી કરું અને તેને ઘરે લઈ આવી અને સમયે સમયે તેને ચણ આપું. જેવું તે સાજું થાય એટલે તેને મુક્ત કરી દઉં, એટલે કે આકાશમાં ઉડવા માટે તેને મુક્ત કરું, ઉડાડી દઉં. પ્રશ્ન 2. તમને પ્રિય હોય તેવા પશુ પંખીઓ માટે તમે શું શું કરો છો? તો જવાબ. મારું પ્રિય પક્ષી છે ચકલી. તેનું નામ મેં મોતી રાખ્યું છે. તેના માટે હું એક સુંદર નાનું ઘર લાવું, તેને પાણી આપું, સમયે સમયે જળની વ્યવસ્થા પણ કરું, વરસાદનું પાણી તેના પર ન પડે તેની ખાસ કાળજી રાખી અને તેને ધ્યાન રાખું. તેના બચ્ચાને બિલાડી કે કોઈ ખાઈ ન જાય તેનું પણ હું ખાસ તકેદારી રાખીશ. પ્રશ્ન 3. વેણુંને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોત? જવાબ. વેણુંને બચાવવા ઝુમ્માને જાતે જઈને રેલવેનું
સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ વેણું બચી જાત. ચુમાએ વેણુંને દોડતો રોકી લીધો હોત તો પણ વેણું બચી જાત. ચુમા પાસે લાલ કપડું હોત તો રેલવેના ફાટક પર લાલ કપડું બતાવત અને રેલવે ઊભી રહી જાત તો પણ વેણું બચી જાત. ચાર નંબર, ચુમાની જગ્યાએ તમે હોત તો શું કરત? તો ચુમાની જગ્યાએ જો હું હોત તો રેલવે રોકવાનો પ્રયત્ન કરત, વેણુંને દોડવા ન દેત, હું વેણુંને બચાવવા તમામ પ્રયત્ન કરત. આ સિવાય ઇમરજન્સી કોલ પણ કરી અને ટ્રેન જે છે તેને રોકાવી શકત. પ્રશ્ન ત્રણ, નીચે આપેલા વાક્યોને ઓળખી કર્તરી વાક્ય હોય તો કર્મણી અને કર્મણી વાક્ય હોય તો કર્તરી વાક્યમાં ઉદાહરણ મુજબ ફેરવો. ઉદાહરણ આપ્યું છે, તૃષાથી જામફળ ખવાયું, કર્મણી છે તો તુષાએ જામફળ ખાધું, કર્તરી વાક્ય. એક, રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી, કર્મણી છે તો રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી, કર્તરી વાક્ય. બે, જિજ્ઞાસાએ ગીત ગાયું, કર્તરી, જિજ્ઞાસાથી ગીત ગવાયું, કર્મણી. અકબરથી પુસ્તક વંચાયું, કર્મણી, અકબરે પુસ્તક વાંચ્યું, કર્તરી. ચાર, સુદામા કૃષ્ણને ભેટી પડ્યા, કર્તરી, સુદામાથી કૃષ્ણને ભેટી પડાયું તો કર્મણી. પાંચ, વિક્ટરથી ભોજન કરાયું, કર્મણી, વિક્ટરે ભોજન કર્યું, કર્તરી. પ્રશ્ન ચાર, નીચેના વાક્યોમાં કયો ભાવ પ્રકટ થાય છે તેની ચર્ચા કરી નોંધ કરો. એક, દોસ્તો, દોસ્ત ભાગતો નહીં, આપણે બંને સાથે મળીને ભગાડીશું તો મિત્રતાનો ભાવ છે. બે, દોડો દોડો, મારી ગાડી સળગી રહી છે તો સહાયનો ભાવ છે, વિનંતીનો ભાવ પણ લખી શકાય. ત્રણ, પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું, ઈશ્વરની ઈચ્છાનો ભાવ છે. ચાર, કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, ડરનો ભાવ છે. પાંચ, ભાગી જા નહીં તો સારા વાત નહીં રહે, ધમકીનો ભાવ છે. પ્રશ્ન પાંચ, નીચે આપેલા વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. એક, આનંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા. જવાબ, આનંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાને લક્ષ ખેંચી રહેતા. બે, ચુમાના ઘરની ખડકી સાવ સરજર્જરિત હતી. જવાબ, પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. ત્રણ, ચુમ્મો વેણું માટે ખાસ ઘાસ ખરીદતો. જવાબ, ચુમ્માએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે બધ ભરીને ગધબ જેને વણું વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હતા. ચાર, ચુમાને ઘરાક વધારવાનો શોખ ન હતો. જવાબ, કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ઘરાક હોય તો તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા દેવા નહીં. પાંચ, ત્રણ ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમાઈ રહેતા. જવાબ, જૂની ખખડદજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ત્યારે ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. છ, ચુમો એક પૈસામાંથી શાકભાજી ખરીદતો. જવાબ, ચુમો એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગધબ જેણે વેણું પાછળથી ખાતો આવતો હોય તેવું પાડા માટે લીધા હોય. પ્રશ્ન છ, રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી નીચે તેની સામે ખરાની નિશાની કરો. એક, જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. જવાબ, બ આવશે, જુમાની ખૂબ કાળજી લેવાતી. બે, ચુમાએ બધા તડકા છાયા જોઈ લીધા હતા. ત્રણ, ક, ચુમાએ દુઃખ સુખની બધી સ્થિતિ અનુભવી હતી. ત્રણ, પૈસાની છોડ આંગળે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. જવાબ આવશે અ, પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા. પ્રશ્ન સાત, ખોટી જોડણીવાળો શબ્દ તારવી તેની નીચે લીટી કરી સુધારીને ખાનામાં લખો.
એક સંસ્કૃત પ્રતીતિ તખલ્લુસ બુદ્ધિ. તો જોડણી ખોટી છે પ્રતીતિ, સાચી જોડણી છે પ્રતીતિ. બે પ્રજાવત્સલ પારિતોષિત વિશ્વાનલ અને ભૂમિતિ. તો ખોટી જોડણી છે વિશ્વાનલ, તેને સાચી કરીને બાજુમાં લખી છે વિશ્વાનલ. ત્રણ વિનિમય ચિંગારી પૈસા પદ્ધતિ. તો પૈસા ખોટી જોડણી છે, તેને સાચું લખાય પૈસા. ચાર વિશ્રાંતિ મ્યુનિસિપાલિટી વિદૂષક પરમેશ્વર. તો સાચી જોડણી છે મ્યુનિસિપાલિટી. પ્રશ્ન આઠ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવો. તો અહીંયા કૌંસમાં શબ્દ આપ્યા છે રળિયામણું, કટાદાર, જંગલી પ્રાણીઓ, જંગલ, મેળો, નિર્ણય, રાજા, પસંદ, ટોળું, પાણી, બચાવ, વૃક્ષો અને સિંહ. તો તેના પરથી આપણે વાર્તા બનાવીશું. એક સુંદર અને રળિયામણું જંગલ હતું. એમાં ઘટાદાર ઘણા બધા વૃક્ષો હતા. જંગલમાં ઘણા બધા પશુ પંક્ષીઓ અને પ્રાણીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા. જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા. બધાએ ભેગા મળી એકવાર રમતનો મેળો યોજવાનું નક્કી કર્યું. તેઓ જંગલના રાજા સિંહ પાસે ગયા અને સિંહ પાસે રમતના મેળાની મંજૂરી લીધી. તેમાં જંગલના રાજા સિંહે પણ તેમને મંજૂરી આપી. રમત મેળામાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો. મેળામાં હાથીઓના ટોળા અચાનક મેળામાં હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો. હાથીના ટોળા પાણીમાં જઈ અને ઝઘડવા લાગ્યા. એટલામાં જંગલના રાજા સિંહ આવ્યા અને તેને નાના નાના પ્રાણીઓનો તેનાથી બચાવ કર્યો અને હાથીઓને ઝઘડતા રોક્યા. આમ સુંદર રીતે રમતનો મેળો પૂર્ણ થયો. પ્રશ્ન નવ નીચેનો ફકરો વાંચી એ જુમ્મો પોતે બોલતો હોય તે રીતે લખો. ફકરો તમે વાંચી લેજો અને તેના પરથી જુમ્મો બોલતો હોય તેમ હું લખ્યું છે તે લખી લેજો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને હું એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલતો જતો હોઉં છું. બારણે પાણી ભરી દીધા પછી હું અને વેણુ પાછા વળતા. મારા માટે ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી મારા શાક માટે અને ગદબ ભરીને બથ ભરીને ગદબ જેણે વેણું પાછળથી ખાતો આવતો હોય એ પાડા માટે લઉં છું. તો આ જે છે વેણું, આ જે છે એ ચુમાના શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. આ સિવાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગણિતની ટૂંકી રીતો, વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, વિજ્ઞાનના પ્રયોગો, જાણવા જેવું વગેરે ઘણી બધી લિંકો તમને આપેલી છે. આ સિવાય નવા નવા જે ફેસ્ટિવલ હોય એની ટેગ, એટલે કે કોઈને તમારે વિશ કરવું હોય તો તેના ટેગ પણ અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં આપેલું છે. અને ધોરણ 6, 7, 8ની બધા જ વિષયની સ્વાધ્યાય પોથીઓ અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય ખૂબ જ સરસ રીતે રજૂ કરેલા છે. તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેની અવશ્ય મુલાકાત લેજો. વિડીયો જોવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ.